છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી ઉભી કરી 4.15 કરોડનો કૌભાંડનો મામલે સામે આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના રૂપસિંહભાઈ સરપંચ શું કહી રહ્યા છે આવ સાંભળી. છોટાઉદેપુર જિલ્લામાં ટાઈગર મે પ્રોજના વહીવટદારમાં નકલી સિંચાઈ ઓફિસ બનાવી પ્રોજના વહીવટદાર અને નકલી સિંચાઈ વાળા ભાગીદારીમાં ધંધો કરેલો છે. આ 2021થી હું આગળથી બી એવું કરતા આવતા હતા તો પ્રયોજના વહીવટદારને કેમ નથી પકડ્યો? એ તો મેં 50% ભાગીદારી મેં આ ધંધા કરેલા છે. પ્રયોજના વહીવટદારને પકડવો જોઈએ. મેન એ છે, કોઈ બી સરપંચનો રજવાત લઈ જાય તો એ કામ નથી આપતા હતા પંચાયતોને, અને નેતા બી લખે તો એને બી નથી કામ આપતા હતા. રાજ અધિકારીનું ચાલે છે, પોતપોતે ગ્રાન્ટ વેચે છે. પંચાયતને કોઈ ગ્રાન્ટ ફાળવતા ન હતા. આ આદિવાસીની ગ્રાન્ટ વેચીને ખાતા હતા 50%માં, 10-10% લઈને. તો એ પ્રજના વહીવટદારને પકડવો જ જોઈએ. તો જ હાચા DSP કહેવાય અને IG સાહેબ તો હાથું એનું બહાર લાવ્યા એવું આદિવાસીને લાગશે. હજુ તો દુઃખ છે. મેન આરોપી નથી પકડાયો, પ્રજના વહીવટદારને પકડાવવો જ જોઈએ એવો અમારા જનતાનો એક રજવાત છે. આને પકડવો જોઈએ. એનું રાજ ચાલે છે. નેતાના ગોળી પીતા હતા ટ્રાઇબલ વાળા, એમનું રાજ ચાલતું હતું. ટ્રાઇબલ અધિકારીનું જ રાજ ચાલતું હતું. કોઈ સરપંચનું સાંભળતા ન હતા, સરપંચને કોઈ ગણતા ન હતા. પોતે ગ્રાન્ટ 10-10% વેચી ખાતા હતા. એટલે અમારા આદિવાસીની ગ્રાન્ટ કોઈ પંચાયતમાં કોઈને ફાળવતા ન હતા. તો એમને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ એવી મારી રજૂઆત છે. હું દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટના પ્રમુખ તરીકે રણવાસિયા કિરણકુમાર, ઇકબાલગઢના તમામ ગામવાસીઓ, બનાસકાંઠાના તમામ જિલ્લાના વાસીઓ, ગુજરાતના તમામ લોકોને અને બનાસકાંઠાના ભારતના તમામ દેશના સમગ્ર વાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આવનારો સમય એમને સારું રહે, સુખ સમૃદ્ધિ રહે, જીવન નિરોગી રહે, નવા વર્ષના પણ શુભકામના પાઠવું છું. હું બિપિન લીંબાણી, પ્રમુખ અમરેલી નગરપાલિકા. અમરેલી શહેરની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ સાથે અભિનંદન. આવનારું નવું વર્ષ શહેરીજનો માટે નિરોગીમય, તંદુરસ્ત, સુખી, સમૃદ્ધ, સંપન્ન રહે તેવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. કૃષ્ણા નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ ચંદ્રકાંતભાઈ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા.